નમસ્કાર મિત્રો, ઓનલાઈન સંસ્કૃત શિક્ષણમ ફેસબુક સમૂહ આઈએ સંસ્કૃત શીખે સંસ્કૃત પાઠમાલા ચતુર્થ ભાગ પાઠ 7 સંધિ વિચાર ઇસ વિડિયો મે આપકા હાર્દિક સ્વાગત હે. સંસ્કૃત વાંચન પાઠ રામાયણમ ઇસે આપ સ્વયં ધ્યાનપૂર્વક પઢે. ઉત્તમમ, આપ ઇસ પાઠ કો બાર બાર પઢે ઓર પૂર્વ પાઠ ન દેખતે હુએ સમજને કા પ્રયત્ન કરે. કિસી સ્થાન કી સંધિ સમજ મે ન આયે તો પૂર્વ પાઠ કે વાક્ય દેખકર અપની કઠિનતા દૂર કરે. જિનકા પૂર્વ પાઠ ઠીક હુઆ હોગા ઉનકે લિયે ઇસમે કઠિનતા નહીં હોગી. અબ પૂર્વ પાઠ કે શ્લોકો કા સરળ સંસ્કૃત યહાં દિયા જાતા હે, ઇસકા ભી પૂર્વવતથી આપ અભ્યાસ કરે. દેખીએ પૂર્વ પાઠ કે શ્લોકો કા સંસ્કૃત અભ્યાસ, ઇસે ભી આપ સ્વયં પઢે મન લગાકર. અત્યુત્તમ મિત્રાણી, અબ યહાં ધ્યાન દીજીએ. પૂર્વોક્ત શ્લોકો કા સરળ સંસ્કૃત યહ હે, યદિ પાઠકો કા યાની કી આપકા પૂર્વ પાઠ ઠીક હુઆ હે તો યહ બિના પરિશ્રમ સમજ મે આ જાયેગા. સંધિ કે કારણ યદિ કિસી સ્થાન પર કોઈ કઠિનતા ઉત્પન્ન હો તો વહ પૂર્વ પાઠ યાની કી આપ વહ પૂર્વ પાઠ દેખને સે ઉસી સમય સમાધાન હો સકતા હે. અબ કુછ અન્ય વાક્ય દિયે જાતે હે, વે બિલકુલ સુગમ હે, આપ ઉનકો ભી પૂર્વવતથી પઢે. દેખીએ યહાં પર સંસ્કૃત વાંચન પાઠ, એ વાક્ય ભી આપ ધ્યાનપૂર્વક સ્વયં પઢે ઓર સમજને કા પ્રયાસ કીજીએ.
बहुत ही सुंदर मित्रों, अब यहाँ पर ध्यान दीजिए। आप इस पाठ का अभ्यास करने के बाद यदि हो सके तो इनकी संधि करने का प्रयत्न करें। यह कोई आवश्यक नहीं है कि अवश्य ही संधि इस समय ठीक होनी चाहिए, परंतु आप प्रयत्न करके देखें। कोई अशुद्धि भी हुई तो हानि नहीं है। अब यहाँ संधि किए हुए दो वाक्य दिए गए हैं, इसे भी आप ध्यानपूर्वक समझने का प्रयास कीजिए। अस्तु, धन्यवाद।